हेलो फ्रेंड्स, तो आज आप चैप्टर नंबर एक गणित वास्तविक संख्याओं ने आगे वधारीशू। गया लेक्चर में तमने गुस्सा शोधवाना दाखलाओ छे शीखवा था। बे संख्याओं के त्रण संख्याओं तमने आपेल होय अने एनो गुस्सा शोधो अथवा अने लसा शोधवाना दाखलाओ थशे। गुस्सा शोधवानी बे रीत छे। एक छे युक्लिडनी भागविधि थी गुस्सा शोधवो। रीत नंबर बे छे अविभाज्य अवयवनी रीते गुस्सा शोधवा। एमां पहली रीत आपणे शुरू करी थी कि भाई युक्लिडनी भागविधि थी गुस्सा शोधवो छे। तो स्टेप तमने बराबर याद हशे। सौ प्रथम आपणे बंने संख्याओनो भागाकार करी अने भाज्य बराबर भाजक गुणा भागफळ वत्ता शेष, मतलब कि ए बराबर बी क्यू प्लस आर स्वरूपे गोठवता जाइए छे। स्टेप बाय स्टेप आगळ वधता जाइए, छेल्ले शून्य शेष आवी जाए त्यां सुधी आपणे भागाकारनी क्रियाने आगळ वधारीए। शून्य शेष आवी जाए एनी आगळना स्टेपमां जे शेष आवशे ए तमारो गुस्सा हशे। तो तमने छेल्ला पीरियडमां 10 उदाहरणो अमे प्रेक्टिस माटे आप्या हता, बधा विद्यार्थीओए ગણ્યા હશે। ઈ થોડી નાની સંખ્યાઓના ઉદાહરણ લીધા હતા। અહીંયા આપણે જે લેવાના છીએ, સ્વાધ્યાય 1.1 શરૂ કરવા જઈ રહ્યા છીએ, એમાં થોડી મોટી સંખ્યાઓ આવશે। યાદ રાખો, રીતમાં કશો ફરક પડવાનો નથી, પણ ભાગાકાર મોટા કરવા પડે, સંખ્યાઓ મોટી આવશે, તો એ એક મહત્વનો પાર્ટ છે અને બોર્ડના પેપરમાં આ દાખલાઓ છે પૂછાઈ છે। ઉદાહરણ દ્વારા આપણે ફરીથી રિપીટ કરીએ, એ પહેલાં એક થોડો ફેરફાર હું તમને બતાવી દઉં। દાખલા તરીકે 35 અને 5નો ગુસ્સા માંગ્યો છે, તો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ। 35 ભાગ્યા 5 ભાગ ચલાવીએ, 5 × 7 = 35, શેષ શૂન્ય। આને આપણે એ બી ક્યુ અને આર કહીએ છીએ। તો 35 બરાબર, મતલબ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ, આ સ્વરૂપે આપણે આને ગોઠવતા જઈએ છીએ। તો 35 બરાબર 5 × 7 = શૂન્ય। હવે તમને એમ થાય કે ભાઈ આપણે તો બીજા સ્ટેપમાં આગળ વધવાને બદલે શૂન્ય શેષ જ પ્રથમ સ્ટેપમાં આવી ગયું, બીજું સ્ટેપ તો આવતું જ નથી, શેષ શૂન્ય થઈ ગઈ। હવે આવા વખતે શું કરવા, આમાં ગુસ્સા ક્યાં લેવા જવાનો? આપણે તો એવું સમજાતા, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારો, શૂન્ય શેષ મળે તેના આગળના સ્ટેપમાં જે શેષ આવશે એ થશે ગુસ્સા। તો આવા દાખલાની અંદર આ જે નાની સંખ્યા છે એ જ ગુસ્સા થઈ જાય અને આગળનું સ્ટેપ છે જ નહીં, તો 35 અને 5નો ગુસ્સા મળશે 5। તો આ એક ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશે। આપણે જોઈએ ઉદાહરણ મોટી સંખ્યાઓના। હવે ઉદાહરણ આપ્યું છે 420 અને 130નો ગુસ્સા શોધવો છે। તો મોટી સંખ્યા નાની સંખ્યા વડે ભાગાકાર, ભાગ ચલાવવાનો છે હવે। હવે એક વિદ્યાર્થીઓએ ખાસ ઘડિયા અને ભાગાકારની ક્રિયાની પ્રેક્ટિસ તમારી સારી હોવી જોઈએ। હવે કંઈ 130નો ઘડિયો ના બોલવાનો હોય, આપણે પ્રથમ 13 અથવા તો 1 અને આ સંખ્યાઓને લઈને ભાગ નક્કી કરીએ। 13 એકા 13 13 2 26, 13 તેરી 39, 13 4 52, તો તમે આને ધ્યાનમાં રાખીને કેટલા વડે ભાગ ચાલશે એ નક્કી કરી શકો। તો તમે જોઈ શકો 13 તેરી 39। તો જ્યારે આપણે મોટી સંખ્યાને ભાગાકાર કરતા હોઈએ ત્યારે આના ઘડિયાને ધ્યાનમાં આગળનો પ્રથમ અથવા તો 2 અંક લઈ અને એનો ઘડિયો છે આગળ વધારવો જોઈએ, તો તમને ખ્યાલ આવે અંદાજે કેટલા વડે ભાગ ચાલશે। તો 13 તેરી 39, તો 130 તેરી 390 થશે। આમાંથી એને બાદ કરીએ, 30 વધ્યા, આને આપણે ગોઠવીએ એ બરાબર બી ક્યુ પ્લસ આર સ્વરૂપે, તો 420 બરાબર 130, 420 બરાબર 130 ગુણ્યા 3 અને પ્લસ શેષ 30, 420
बराबर 130 गुणा 3 वत्ता 30। हवे आ संख्या ने आना वडे भागवानी छे, मतलब 130 ने 30 वडे भागीए, 130 भागा 30 फरी पाछो ई ज रीते 3 वडे, 3 चोक 12, 30 चोक 120 थया, वधा 10 शेष आवी 10। आने एनी पछी नीचे स्टेपमां गोठवा, 130 बराबर 30 गुणा 4 प्लस शेष वधी 10। आ रीते क्रमश स्टेप आगळ વધારતા જવાના, શૂન્ય શેષ આવે ત્યાં સુધી તમારે ગણવા પડે। 30 ને 10 વડે ભાગવાના છે, 30 બરાબર 10। હવે તમે જાણો છો 30 ને આપણે આ સંખ્યા વડે ભાગાકાર જ કરવાનો છે, મૌખિક પણ કરી શકાય। હવે આપણે આ ભાગાકાર આવો ન કરીએ તો આને 10 13 30 થયો, શેષ આવશે શૂન્ય। તો શેષ શૂન્ય આવે ત્યાં સ્ટેપ પૂરા થશે। શૂન્યની આગળના સ્ટેપમાં જે શેષ છે એ ગુસા થશે। તો આપેલી બે સંખ્યાનો ગુસા એટલે કે 420 અને 130નો ગુસા બરાબર થશે 10। તો આ રીતે જ બધા દાખલાઓ થાય છે। તો આ ઉદાહરણ નંબર 1 છે, સ્વાધ્યાય 1.1 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। એક પોઈન્ટ એકનો પહેલો દાખલો છે, રકમ તમને આપી છે 135 અને 225 એનો ગુસા છે, 135 અને 225નો ગુસા યુક્લિડની ભાગવિધિથી શોધો। શું કરવાનું છે? આ જ સ્ટેપને અનુસરવાના છે, પણ યાદ રાખો 135 અને 225 તો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાની છે તમારે। અહીં લઈએ આપણે 225 ભાગ્યા 135, ભાગ કાવો છે આપણે 13 એકા 13, 13 દુ 26 વધી જશે અહીંયાથી, તો ભાગ હશે 13 એકા 13, 135 એકા 135, આમાંથી આને બાદ કરીએ 0, અહીંયા આવશે 9, 12માંથી 3 જશે 9, 90 વધ્યા, શેષ થઈ ગઈ ગોઠવીએ ને 225 બરાબર 135 ગુણ્યા 1 પ્લસ શેષ આવી 9। આ જ રીતે 135ને 90 વડે ભાગીએ તો 135 બરાબર 90। હવે તમે મૌખિક પણ કરી શકો છો, જો તમે ગુણાકાર ભાગાકારની ક્રિયા સ્પીડથી કરી શકતા હોય, મૌખિક પણ કરી શકાય, સાઈડમાં પણ કરી શકો। 135 ને 90 વડે ભાગીએ, 90 એકા 90, 135માંથી 90 જશે, 45 વધે, ગોઠવી આપણે એને તો 90 ગુણ્યા 1 વત્તા 45। ફરી પાછા આગળ વધીએ, 90 ને 45 વડે એ મોઢે થઈ શકે છે, 45 દુ 90 થઈ જાય છે, 45 દુ 90 વત્તા શેષ વધી શૂન્ય। તો 3 સ્ટેપમાં દાખલો પૂરો થયો, શૂન્ય શેષ આગળના સ્ટેપમાં જે શેષ આવી ગુસા થશે। તો શૂન્યેતર સિવાય એટલે કે શૂન્ય સિવાયની શેષ આપેલી બે સંખ્યાનો ગુસા બરાબર 45 થશે। આ દાખલા નંબર 1 છે। આ જ રીતે દાખલા નંબર 2-3 આપ્યા છે, હું તમને રકમ આપું છું, તમારે જાતે આની પ્રેક્ટિસ કરવાની છે। દાખલા નંબર 2 છે, 196 અને 38,220, આ બે સંખ્યાનો ગુસા શોધવાનો છે। આ મોટી સંખ્યા છે, 196 વડે ભાગાકાર કરવાનો છે, પણ આ દાખલા મેં ખાસ યાદ રાખશો, હમણાં ઉદાહરણ તમને સમજાવ્યું હતું કે 38,220 ને 196 વડે ભાગો તો શેષ શૂન્ય આવી જાય છે, મતલબ પહેલા સ્ટેપમાં દાખલો પૂરો થઈ જશે એમ। તો ગુસ્સા કોણ? તો બે સંખ્યામાંથી ભાગાકાર કરો, સીધી જ શેષ શૂન્ય મળી જાય છે, ગુસ્સા થશે 196। દાખલા નંબર 3 છે, રકમ આપી છે 867 અને 255, તો આ બે દાખલાઓ તમારે ગુસ્સા શોધવાના છે યુક્લિડની ભાગવિધિથી। દાખલા નંબર 1 છે, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 છે,
तो दाखला नंबर पहलो बीजो ने त्रीजो एनी प्रेक्टिस माटे आपू छू तमने। हवे त्यार पछीनो जे दाखलो छे ए व्यवहारिक प्रश्न छे। शोधवानो गुसान लसा छे पण व्यवहारिक प्रश्न एटले के आम आपी बे संख्या और गुस्सा शोधेवो नथी आई तो ई व्यवहारिक प्रश्ननी समझ छे आपणे नेक्स्ट लेक्चर मां लेशो केवी रीते गुस्सा मेळवानो। पण ए साथे हुं तमने अत्यारे प्रेक्टिस माटे एनुं शुं दाखलानी गणतरी शुं छे आपी दऊं छुं। तो दाखला नंबर त्रण छे तेमां 616 અને 32નો ગુસ્સા શોધવાનો છે અને દાખલા નંબર 420 અને 150નો ગુસ્સા શોધવાનો છે। આ બંને વ્યવહારિક પ્રશ્નો છે। વ્યવહારિક પ્રશ્નો કેમ સોલ્વ કરવા એ સમજાવીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, પણ ત્યાં સુધીમાં તમારે બંનેનો ગુસ્સા અને પ્રેક્ટિસ કરતી આવવાની છે। તો આટલા દાખલાઓ યુક્લિડની ભાગવિધિથી ગુસ્સા શોધતાવાના છે બધાએ। નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીશું। નમસ્તે।